એક બાદ હવે આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગોવિંદપુરા જૂથ પંચાયતના નવા સરપંચે ચાર્જ સંભાળ્યો. વિજાપુર તાલુકાની જિલ્લાની પહેલા નંબરની તેમજ ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી 22 સભ્યો અને 7 ગામ પરા વિસ્તાર તેમજ સોસાયટીને આવરી લેતી ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતની થયેલી પેટાચૂંટણીમાં પટેલ માધુભાઈ મગનભાઈએ મેળવેલ ભવ્ય વિજય બાદ સરપંચ તરીકેનો ચાર્જ લીધો હતો. ચાર્જ સંભાળતા તેઓએ જણાવ્યું હતું કે જૂથ પંચાયતના તાબાના ગામો મણિપુરા, ભાવસોર, મોતીપુરા, ગોવિંદપુરા, આનંદપુરા, મહાદેવપુરા, કનકપુરા સહિત તમામ સોસાયટી વિસ્તારોમાં પડતર કામો તેમજ તેમના વિકાસના કામો માટે હંમેશા પ્રયત્નશીલ બનીશ. સરકારની વિકાસ માટેના કામોને ઉપાડી લેવામાં આવશે તેમજ સોસાયટી વિસ્તારમાં પણ નવા કામો તેમજ પડતર પ્રશ્નનો નિકાલ લાવવામાં નવા કામોને હાથમાં લેવામાં આવશે. ચાર્જ સંભાળવાના સમયે ડેપ્યુટી સરપંચ દિલીપભાઈ પટેલ તેમજ તલાટી દિલીપભાઈ પટેલ, રોટરી ક્લબના શામજીભાઈ ગોર, હિતેન્દ્રસિંહ પરમાર, હિતુભાઈ પટેલ, કૌશિક પટેલ, રાજુ પટેલ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી તેમજ જૂથ પંચાયતની કચેરીના પટ્ટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સૈયદજી બુખારી, ZS TV, વિજાપુર. આગામી સમયમાં આપે જે ચાર્જ લીધો છે, ચાર્જ લીધા પછીની આપની કામગીરી કેવી હશે? ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતમાં 2756 મતથી મારા વિજય થયા પછી જ્યારે હું આ ચાર્જ લઈ રહ્યો છું ત્યારે હું આનંદની લાગણી અનુભવી રહ્યો છું. આ પછી તરત જ ગોવિંદપુરા જૂથ પંચાયત મોટામાં મોટો વૃક્ષારોપણનો પ્રોગ્રામ કરશે અને દરેક ગામના અને સોસાયટીના તમામ સભ્યોને આ નિમિત્તે હું આભાર માનું છું. અને અંતરિયાળ ગામ જે છે, મહેશ્વર ને માધેપુરા ને ભાવસોર ને મોતીપુરા ને મણિપુરા ને આનંદપુરા, ગોવિંદપુરા, કનકપુરા અને સોસાયટીના તમામ વિસ્તારોનું સરકારના માધ્યમથી અને અમારા સભ્યોના સહયોગથી અમે વિકાસનું કામ અવિરત ચાલુ રાખીશું અને સરકારના દરેક પ્રોગ્રામ ગોવિંદપુરા જૂથ પંચાયત કરશે. આભાર.